समय जे जता वार न लागी, कारण के मारा बापू ना आंगणा नी अंदर 54 वर्ष अने 52 दिवस नो समय वितावी नाख्यो। पण आज मारी समाधि नी वेड़ा थई, कारण के आज हवने मेली अने मारी स्वर्गमांथी विमान उतर्या छे। कारण के आज हूँ पण जाणुं छुं कि जेना आंगणा नी अंदर थी यदि कंदोतर वियो जातो होय ने ई बाप ने ई मां जनेता यदि बैठी होय, कारण के दरबार गढ़ नी अंदर यदि एने जाण थाय ने ते यदि एने खबर पड़शे आज मारो कंदोतर मारो बांधवो मारो हावज आज हाली निकरो छे, तेदी दरबार गढ़नी अंदर दीवाल ऊपर माथा भटकाड़ी भटकाड़ी जेने लोही ना कलर करी नाखी ई जनेता, कारण के मारा बापू ने तो हूँ कही हकू गए बापू तमे तो एक पुरुष छो पण मां जनेता रंगमहल नी अंदर त्रण त्रण बेनू मारो बांधव विरमदेव जे मारू अर्धु अंग ई राजपूताणी ने हूँ कई रीते कही हकू के आज मारे सदाम जवानो समय थई गयो, कारण के मने पण जावू गमतू नथी आ मृत्यु लोक मां हो ने मेले ने, कारण के ई प्रेम जे मृत्यु लोक नी अंदर प्रेम छे ने भाई बहन मां दीकरा नु बहन भाई नु स्वर्ग नी अंदर पण ई प्रेम नथी ई सुख नथी। एटले तो कीधु छे ने कि स्वर्ग थी सोहामणू अमारू मानव ने मृत्यु लोक, पण आया एक बे वातु बहु दोईली छे, एक मरण ने बीजो वियोग। तो आज चौथा पोर नी अंदर बापू जयरे रंग महल नी अंदर भर निंद्रा नी अंदर सोई रिया छे, बापू ने सपना आपू एने जाण थाय, बापू ने जाण थाय एटले दरबार गढ़ नी अंदर मां जनेता ने वात करशे, मां जनेता ने वात करशे तो त्रणे बेनू ने खबर पड़शे ने बेन ने खबर पड़शे, तो भाई विरमदेव ने पण जाण मळशे अने जे मारू ओढणू ओढीने बैठी ने ई राजपूताणी ने पण, कारण के एने खबर नथी पण ई मारी मां जनेता जरूर एने वात करशे। आवी गड़ा गड़ती मां जमरा एवा सपना अपूरे we'll be right back।
જેથી રંગભેદની અંદર મારા બાપુ વાત કરશે, મારી માં જનેતાને વાત કરશે ને કહે કહે સતી આજે મારા આંગણાની અંદરથી મારું કંધોતર વિયો જાય છે. એ દુઃખની વેદના માં જનેતા નહીં સાંભળી શકે, પણ ખેર આ મૃત્યુ લોકની અંદર દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય, સમય પરિપૂર્ણ થાય ને એક દી હવને હાલી નીકળવું પડે, તો આજ મારો સમય પરિપૂર્ણ થયો છે. તો ચાલો હું રંગમહેલ તરફ પ્રયાણ કરું, જરૂર બાપુ વાત કરશે મા જનેતાને અને મને બોલાવશે રંગમહેલની અંદર, પણ મારે એ વાત નથી કરવાની. મારા નાથ, આજ આટલા વર્ષો વયા ગયા મારા નાથ, ક્યારેક તડકા તો ક્યારેક સાયા મારા નાથ, આટલા વર્ષોના વાણામાં મેં તમારા મુખ કોઈ દિવસ આટલા ઉદાસ જોયા નથી મારા નાથ. આવો તે તમને કઈ વાતના દુઃખ છે મારા નાથ, ત્યાં જ તમારા મુખ આટલા બધા ઉદાસ. આવો તો તમારા હૈયા ઉપર શું ભાર છે મારા નાથ, તમારા મન આટલા ઉદાસ દેખાય છે મારા નાથ. સતીરામ, શું આજ મારી ઉદાસી ની વાત કરો? કારણ કે હું રાજમહેલ ની અંદર જ્યારે મારા કક્ષમાં સૂતો હતો ને, અડધી રાતનો મજર ભાંગ્યો અને હે સતી રાણી, મને વિરાટ સપનું આવ્યું, એક વિકરાળ સપનું આવ્યું. ના મારા નાથ, કદાચ મારો નાથ કરે ને સપનું સાચું ન પડે તો સારું, સતી રાણી સપનું સાચું ન પડે ને તો એ સારું. આવું ન બોલો મારા નાથ, સપના તો હોણલા કહેવાય મારા નાથ, એ તો આપણી બધી ભ્રમણા છે મારા નાથ. નહીં સતી રાણી, આ ભ્રમણા નથી, આ સત્ય હોય ને એવા મને ભડકારા વાગી રહ્યા છે. કારણ કે આકાશમાં જોઉં તો તારલિયા ઝાંખા પડી ગયા છે. આજે હું મારી જાડવા હમું જોઉં ને રાજમહેલના જાડવા ઝાંખા પડી ગયા છે. હે સતી રાણી, જાગીને ગઢના કાંગરા હામું જોયું તો કાંગરા હાવ આ ઝાંખા થઈ ગયા. હો સતી રાણી, કાંગરા ઝાંખા થઈ ગયા. કારણ કે સપનાની અંદર એવું દ્રશ્ય દેખાણું સતી રાણી. એ મારા નાથ, સપનાની અંદર આજે એવું દ્રશ્ય દેખાણું કે મારો રામૈયો, મારો રામદેવ મને કહી રહ્યો છે કે બાપુ, એ બાપુ, બાપુ તમે સૂતા છો કે જાગો છો? ત્યારે મેં કહ્યું કે હે રામૈયા, હે રામદેવ, સૂતો નથી જાગતો નથી, મારા બાળ બોલને. ત્યારે સપનામાં રામૈયો મારી આજ પગ પાસે આવીને બેહી ગયો અને કીધું કે બાપુ મારે આજ સમાધિ લેવાનો સમય આવી ગયો. મારા નાથ, ના આવો મારો રામૈયો ક્યારેય ન બોલે મારા નાથ. સતી રાણી, સતી રાણી, હવે આજ આપણો રામૈયો આપણો નથી. સતી રાણી, આપણો રામૈયો આપણો નથી. અરે મારા નાથ, જ્યારે રામૈયો રંગમહેલમાં રમતો હોય ને મારા નાથ, જરા ગમતી જોઠે આવી જાય ને તો
तरत जो मामा कर तो मारी पाहे आवे मारा नाथ अने तमे कहो सो के मारो रामयो राम न तिर्यो अरे मारा नाथ कदाच मारा रामैया ने अने कदाच तमने हांभळवा मां कोई ब्रह्मणा थई गई होई मारा नाथ मारो रामयो आवो क्यारे न बोले मारा नाथ सते बिनड़ दे सते मिनट दे मने माफ कर जे हूं एक पापियो के मारा नाथ तारा से मैं घणे वात छुपाई वी से ना मारा नाथ तमे कदाच गमे एम क्यों ने मारा नाथ पण मारी ममता हा नथी पाड़ती मारा नाथ मारी ममता हा नथी पाड़ती सती रानी ऐ सती रानी कारण के द्वारका री अंदर गयो ने त्यारे हूं कृष्ण परमात्मा ने हरे वचन बताणो छु सती रानी अरे मारा नाथ ई तो मैं तने जान नथी केरी माटे हूं आज तारो अपराधी छु सती रानी चलो मारा नाथ कारण के द्वारका री अंदर हूं वचन देन बैठो छु कि जारे रामैया ने 54 वर्ष ने 52 दिवस नी उम्र थाय ने त्यारे मारे ने समाधि चढ़ावा अरे मारा नाथ તમે ઘણીવાર પણ એવું ન વિચાર્યું કે કદાચ જેદી મારી રાણીને ખબર પડશે કે એનો દીકરો કાલી વખત પરમાણે એક સપનું થઈને જવાનો છે તેદી મારી મમતા ઉપર કેવી અસર પડશે મારા નાથ કેવી અસર પડશે જાણો છું સતી રાણી પણ પુત્રના વિયોગમાં ને પ્રજાના આજ લોકમાં આવીને સતી રાણી હું વચન દઈ બેઠો છું કારણ કે મારે આજ આંગણ પુત્ર નહોતા ને સતી રાણી સતી રાણી કહેવતમાં કીધું છે ને કે એક ગરીબી ને એક મજબૂરી કોઈને ન બતાવશો કોઈને ન બતાવશો કારણ કે ત્યારે આજ દ્વારકાની અંદર બસ મને મારો સ્વાર્થ ને મારો પરમાર્થ દેખાતો હતો ને સતી રાણી એટલે હું વચન દઈ બેઠો છું સતી રાણી વચન પણ સતી રાણી કદાચ સપના ખોટા પણ હોય મારા નાથ તો રામૈયાને રાજમહેલ ની અંદર બોલાવી અરે મારા નાથ તમારા મુખે આ વાત સાંભળી અરે મારા નાથ મારા મુખે થી રામૈયાનું નામ પણ લેવાનો હિંમત નથી મારા નાથ મારા નાથ